હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં મિત્રો હું છું સ્નેહલ અને સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ સ્નેહલ ચેમ્બેચામાં તો મિત્રો આજે આપણે જે સરકારી કર્મચારીઓને લઈને રૂપાણી સરકારે એક મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે અને તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું મિત્રો સોરી આજે અવાજ થોડો બદલાયેલો લાગશે કારણ કે તબિયત થોડી વીક છે બટ ઇટ્સ ઓકે આમ ફાઈન તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરું તે પહેલાં સર્વ મિત્રોને જણાવવાનું કે જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબ સરકારે છે તેમને ફિક્સ પગારદારો અંગે મોટો નિર્ણય લીધો છે એટલે કે આ નિર્ણય પ્રમાણે ફિક્સ પગારની જે યોજના હેઠળ વર્ગ ત્રણ અને ચાર ના જગ્યાઓ પર જે ભરતી થનારા અને કાયમી થઈ ગયેલા કર્મચારીઓ પૂર્વ સેવા અંતે પરીક્ષા પાસ નહી કરનાર ભેગા કરી નાણાં વિભાગના જે ડેપ્યુટી સેક્રેટરી જેબી પટેલની સૈથી જે પ્રસિદ્ધ કરાયેલા નવા ઠરાવમાં કરારની જે શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ફિક્સ વેતન યોજના હેઠળ પડતી પછી નોકરીને તબક્કે થતા કરાર માનો નવો નમૂનો આ સુધારા ઠરાવમાં આપવામાં આવ્યો છે મિત્રો આ જે નમૂનો આ નમૂનો છે તેમાં એવું કહેવાયું છે કે કરાર આધારિત કર્મચારીને કરારના સમયગાળામાં કે પછી પાંચ વર્ષનો જે સમયગાળો હોય તે પૂર્ણ કર્યાના બે વર્ષની અંદર વર્ગ ત્રણની જગ્યાને નિયત પૂર્વ સેવા તાલીમ અને તાલીમને અંતે જે પરીક્ષા આવે છે તે પાસ કરવાની રહેશે અને જો આ સમયગાળા દરમિયાન નિયત તકોમાં પૂર્વ સેવા તાલીમને અંતે પરીક્ષા પાસ નહીં કરે તો તેમને એટલે કે કર્મચારીને સંબંધિત જગ્યા ઉપર નિયમિત પગાર ધોરણમાં આપવામાં આવેલ નિમણૂકના જે હુકમો છે તે રદ કરીને તેમની સેવાનો અંત લાવવા અંગેની વિચારણા કરવાની રહેશે મિત્રો આ સુધારા ઠરાવથી જે કરાર આધારિત કર્મચારી છે ને તેમને નિયમિત નિમણૂકને તબક્કે ગુજરાત એટલે કે સરકાર દ્વારા લેવાતી પૂર્વ સેવા

આ નવી શરતોથી કર્મચારીઓના મના કર્મચારીઓમાં છે મિત્રો નારાજગી પ્રવર્તે છે આઈ હોપ કે તમને આ વિડીયો જરૂર પસંદ આવી હશે એન્ડ સોરી ફોર વોઇસ બટ ઇટ્સ ઓકે તો મિત્રો જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બિલાયકન પર ક્લિક કરજો અને હા વિડીયો ગમે તો આગળ શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત